આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર અમારા બ્યુરો ચીફ સતીશ સોલંકી સાથે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ. બાયડ એપીએમસીમાં સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ અનાવરણ કરવામાં આવ્યું. રાજ્ય કક્ષા મંત્રી અને રમત ગમત મંત્રી ઉપસ્થિત રહ્યા. જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનો પણ રહ્યા હાજર. અરવલ્લી જિલ્લાના બાયડ પીએમસી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી રમણ પાટકર, સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર નરેન્દ્રભાઈ મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્વેતાબેન, બાયડ એપીએમસીના સેક્રેટરી જિગ્નેશભાઈ પટેલ, બાયડ માલપુરના ધારાસભ્ય જસુભાઈ પટેલ, સાબર ડેરીના ચેરમેન સામળભાઈ પટેલ અને જિલ્લાના ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. એપીએમસી ખાતે સરદાર સાહેબના સ્ટેચ્યુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલ એ સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપ વડાપ્રધાન તરીકે પણ કાર્યભાર સંભાળ્યો છે. એ વખતે દેશ અલગ થયો એ વખતે અનેક રજવાડાઓ આપણા દેશની અંદર હતા. આપણા સરદાર સાહેબના કુંઢેને લઈને અનેક નાના નાના રજવાડાઓને ભેગા કરીને અખંડ ભારતનું નિર્માણ કરવામાં ત્યારે નવાબ અને નિઝામ એ પોતે પોતાનું અલગ એ પાકિસ્તાનની અંદર ભરવાની વાતો કરતા ત્યારે આપણા સરદાર સાહેબે એમને પણ અનેકવિધ રીતે એમને સમજાવીને ભારતની સાથે એવા સફળતા પામી. એવા સરદાર સાહેબના સ્ટેચ્યુના આજના અનાવરણ પ્રસંગે આપણી ભાવિ પેઢી એમાંથી એની પ્રેરણા એમને મળી જશે, એમાંથી કંઈક પણ શીખશે. આ સરદાર સાહેબ કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે અહીંયા આપણું નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે એમની સાઈડ ઉપર સાંસ્કૃતિક ઉપર પણ આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ સ્ટેચ્યુનું ખાતમુહૂર્ત કર્યું હતું અને દેશના વડાપ્રધાન બનીને એમના જ હાથે તે અનાવરણ વિધિ પણ કરવામાં આવી ગઈ હતી. અઢારની અંદર આજે વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમા જે સ્ટેચ્યુ બીજી જે સરદાર સાહેબની છે ત્યારે મને ગર્વ છે કે અમારા જિલ્લાની અંદર સરદાર સાહેબનું સૌથી મોટામાં મોટું છે.